અસહ્ય ગરમી બાદ છે વરસાદી માહોલ અમરેલીમાં સતત કલાકથી વધુનો સમય વીતી ગયો અને હજી પણ ચોમાસા જેવો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અસહ્ય ગરમી બાદ આ વરસાદી માહોલ અમરેલીની અંદર જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે રસ્તા ઉપર આ નદી વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બપોરે જ અને કર્ફ્યુ લાગી ગયો હોય તેવા દ્રશ્યો પણ અમરેલીના અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યા છે ન ફક્ત વરસાદ પરંતુ ભારે પવન સાથે સાથે આ વરસાદ વરસાદ થઈ રહ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે કડાકા ભડાકા સ્વાભાવિક રીતે જ અમરેલીની અંદર છેલ્લા દસ દિવસની જો વાત કરીએ તો સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે આ પહેલા પણ અનેક ખેડૂતો કહી ચૂક્યા હતા કે તેઓએ વાવણીની શરૂઆત કરી લીધી છે જે રીતના અમરેલીમાં વરસાદ છેલ્લા દસ દિવસથી જોવા મળી રહ્યો છે ભલે સત્તાવાર ચોમાસુ અગિયાર તારીખે આવીને ગુજરાતમાં પ્રવેશ્યું અને નવસારી સુધી ચોમાસું અટકેલું છે પરંતુ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર મંડાણ કર્યા છે બાબરા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે મેઘરાજાએ કરી છે ધમાકેદાર બેટિંગ ચરખા ચમારડી મિલવડા બાવડી સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે શહેરના રોડ રસ્તા પર વરસાદી પાણીના તીવ્ર વહેણ છે રસ્તા પર નદીની જેમ વહી રહ્યા છે પાણી દ્રશ્યો આપ અમરેલીના જોઈ રહ્યા છો તમામ વિસ્તારની અંદર તે પ્રમાણેની પરિસ્થિતિ છે આ તરફ લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો લાઠી પંથકમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે તો અમરેલીના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે વધુ માહિતી મેળવીશું ન્યૂઝિન સંવાદદાતા રાજન પાસેથી રાજન અમરેલીના કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ છે હાલમાં શું પરિસ્થિતિ વરસાદને લઈને સિદ્ધાર્થ આમ જોવા જઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ અત્યારે લગભગ છ થી સાત તાલુકાઓ એવા છે જ્યાં સારો એવો વરસાદ પડી રહ્યો છે જ્યાં સૌથી વધુ વરસાદ બાબરા લાઠી સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં વરસાદના સમાચારો મળી રહ્યા છે ખાસ તો બાબરા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે અનેક ગામોમાં જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારે વરસાદી પાણી વહેતા થયા છે જે રીતે આપે જણાવ્યું એ મુજબ ભલે ચોમાસું રાજ્યના અન્ય જિલ્લાઓમાં નથી પ્રવેશ્યું પરંતુ અમરેલીમાં છેલ્લા આઠ દસ દિવસથી સતત વરસાદી માહોલ છે અને લગભગ દરરોજ બપોર બાદ વરસાદ પડે છે જેના કારણે ખેડૂતોમાં પણ ખૂબ ખુશી છે કારણ કે મોટા ભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું છે કેટલાક ખેડૂતો જે હજુ વાવેતર કરવાનું બાકી છે એ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડતા હવે ધીમે ધીમે વાવણી કાર્ય પણ શરૂ થાય રાજન રીતે આપણે વાત કરી હતી આઠ દસ દિવસ પહેલા કે ભલે ચોમાસું સત્તાવાર આવ્યું નથી પરંતુ વાવણી લાયક વરસાદ છે તો અમરેલી ની અંદર ખેડૂતો તેને લઈને ખુશ જોવા મળતા હશે બિલકુલ સ્વાભાવિક છે કારણ કે જે રીતે આઠ દસ દિવસથી સતત અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે દરરોજ લગભગ બપોર બાદ બે ચાર પાંચ તાલુકાઓમાં સારો એવો વરસાદ ખાબકે છે આજે પણ છ થી સાત તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે ગઈકાલે પણ જે રીતે લીલીયા તાલુકામાં વરસાદ પડ્યો તેના કારણે તળાવ છલકાયાના પણ સમાચાર આવ્યા હતા એટલે સ્વાભાવિક રીતે જ હવે ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે વાવણી કાર્ય શરૂ છે અને પાણીની સમસ્યામાં પણ મોટી રાહત મળે તે પ્રકારનો વરસાદ

તો જે રીતે અમરેલી પરિસ્થિતિ જોવા મળી સૌરાષ્ટ્રનો વધુ એક જિલ્લો કે જ્યાં આગળ પણ સારો વરસાદ છે તે છે તો રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકાને પડધરી તાલુકાની અંદર વરસાદી વાતાવરણ છે તે જોવા જોવા મળી રહ્યું છે ન્યારા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળતા હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આ સાથોસાથ વાત કરવામાં આવે તો રવિવારના રોજ પણ રેકોર્ડ બ્રેક વરસાદ છે તે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસ્યો હોવાનું પણ છે તે સામે આવ્યું છે રવિવારની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની અંદર નવ પાંચ ઇંચ જેટલો રેકોર્ડ બ્રેક વરસાદ છે તે પણ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે સાથોસાથ રવિવારની જો વાત કરવામાં આવે તો અમરેલીની અંદર વરસાદ જોવા મળ્યો હતો પોરબંદરની અંદર વરસાદ જોવા મળ્યો હતો

વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વરસાદી માહોલમાં ડાંગમાં આલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યાં સ્વર્ગનો અહેસાસ કરાવતું ડાંગ શિયાળામાં પણ જોવા મળ્યું છે ને તેવી રીતે મોનસૂન ચોમાસાની અંદર પણ તેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારનો વરસાદ છે જે વાતાવરણમાં ઠંડક કરી રહ્યો છે ખુશનુમા વાતાવરણ બનાવી રહ્યો છે કેટલીક વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદની પણ જાણકારી ડાંગથી મળી રહી છે તો ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે જે રીતે અમરેલી રાજકોટની અંદર માહોલ જોવા મળી રહ્યો હતો તેવો જ માહોલ જે છે તે ડાંગના આહવા વઘઈ સહિતના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે સારો વરસાદ થયો છે જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે સ્વાભાવિક રીતે જેની રાહ જોવામાં આવી રહી સારી સિઝનની તે સારી સિઝન આવી ગઈ છે નિશાંત મહાકાલ ન્યૂઝ એટીન સંવાદતા ડાંગથી અમારી સાથે જોડાઈ છે નિશાંત કઈ રીતની પરિસ્થિતિ ડાંગ સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહી છે વિસ્તારની અંદર જોવા મળી રહી છે જી સિદ્ધાર્થ કે ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પલટો આવ્યો છે વઘઈ આહવા સહિતના જે આસપાસના વિસ્તાર છે આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને ડાંગ જિલ્લાનું જો વાતાવરણ ની વાત કરીએ તો વાતાવરણ પણ આહલાદક બની ગયું છે ત્યારે ડાંગ જિલ્લામાં જે ખેડૂતો આવ્યા છે એ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે સારો વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે જી આભાર નિશાન સમગ્ર માહિતી બદલ તો ડાંગના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ વાપી અને વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળ્યો જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું આવા વાતાવરણ વચ્ચે વાપીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે અસહ્ય ગરમી અને ઉકળાટના માહોલમાંથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આથી લોકોએ ગરમી અને બફારાથી આંશિક રાહત અનુભવી છે વાપી સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવાયું છે હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે આ તરફ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ છે રાજપીપળામાં મેઘરાજા થયા છે મહેરબાન વરસાદી માહોલથી ખેતરો થયા તરબોળ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે વાવણી માટે રાહ જોતા ખેડૂતોને બંધાય છે હવે આશા નર્મદાના દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાવણી લાયક વરસાદ થશે તેવી આશા બંધાય છે નર્મદામાં થોડા સમય પહેલા જે ભારે પવન સાથે તોફાની માહોલ હતો કેટલાક પાકને નુકસાન થયું છે પરંતુ હાલમાં આ વરસાદથી ખેડૂતોને આશા બંધાય છે વધુ માહિતી મેળવીશું દીપક અમારી સાથે જોડાઈ ગયા છે દીપક શું કહી રહ્યો છે નર્મદાનો વિસ્તાર રાજપીપળામાં પણ મેઘરાજા મહેરબાન થયા હોવાની જાણકારી છે બિલકુલ સિદ્ધાર્થ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી જે ઉકળાટ ભર્યા વાતાવરણ હતું અને અસહ્ય ગરમીને કારણે જે લોકો જે ટાહીમાં પોકારી ઉઠ્યા પરંતુ આજે બપોર બાદ જે વાદળછાયા વાદળ વચ્ચે જે વરસાદ જે શરૂ થયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ પડતા જે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે કારણ કે જે પ્રથમ વરસાદ પડ્યો હતો ત્યારબાદ આજે પાંચ દિવસ બાદ ફરી વરસાદ જે જોર પકડી અને જે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં એક અનેરો આનંદ છે ખાસ વાત કરીએ તો જે ઉકળાટ ભર્યા વાતાવરણથી જે લોકો ટાહીમાં પોકારી ઉઠ્યા હતા તે પણ હવે મેઘરાજા જે વરસતા જ લોકોને જે ગરમીથી રાહત મળી છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો નર્મદાની પરિસ્થિતિ પણ એવી રીતે જોવા મળી રહી છે કે જે અનેક વિસ્તારમાં છે તે પ્રમાણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સારો વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ પાલીતાણા બંધકમાં મેઘરાજાનું આગમન થઈ છે પાલીતાણાના ઘેટી દુધાળા નાનીબાળ કંજરડા આદપુર સેજળિયા ખીજડિયા મોખડકા માલપરા ટીંબા મજડા સહિતના પંથકમાં વરસાદી માહોલ છે પાલિતાણા શહેર અને ગ્રામ્ય પંથક મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે તો ભાવનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક એવા વિસ્તારો કે જે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તમારા જે આ વિસ્તાર કે અહીંયા પણ મેઘરાજા મહેરબાન થતા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે ભાવનગરના પાલિતાણાની અંદર અનેક વિસ્તારોની અંદર સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે આ તરફ ગોંડલમાં પણ સૌરાષ્ટ્રની અંદર પણ ચોમાસું જામ્યું છે ત્યારે ગોંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે ગ્રામ્ય વિસ્તારમાં દોઢ થી અઢી ઇંચ વરસાદ થઈ ગયો છે વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની વાત કરીએ તો વાસવડ રાવણા પાટખીલોરી દેરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી અઢી ઇંચ વાવણીલાયક વરસાદ થઈ ગયો દેરડી કુંભાજીના અમુક સીમ વિસ્તારમાં ખેતરો પાણી પાણી થઈ ગયા છે તો કચ્છમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ગઈકાલે પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તે પ્રમાણેનો જ માહોલ માંડવીની અંદર પણ જોવા મળી રહ્યો છે અન્ય મહત્વના સમાચાર સાત વાગ્યા સુધીમાં ઓગણીસ જિલ્લામાં વરસાદની આગાહી છે જિલ્લામાં જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ કેટલાક કિલોમીટર ઝડપે ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદની આગાહી છે કચ્છ વડોદરા ભરૂચમાં પણ આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર નર્મદા તાપીમાં પણ પડી શકે છે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં પડી શકે છે વરસાદ તો આગામી બે થી ત્રણ કલાક અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ સારો વરસાદ જોવા મળશે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાંથી આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના પણ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે ઓગણીસ જિલ્લામાં વરસાદની જે સંભાવના છે ગઈકાલે પણ જોવા મળ્યું હતું જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ત્રણ થી ચાર કલાકની અંદર સાડા સાત ઇંચ વરસાદ જામખંભાળિયામાં વરસી ગયો હતો તો સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે ન ફક્ત વરસાદ પરંતુ ભારે પવન સાથે વરસાદ થશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ જોવા મળી શકે છે કેટલાક વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ થશે પરંતુ પવનની જે ઝડપ છે તે વધુ હોઈ શકે છે તેવું પણ જણાવવામાં આવ્યું છે તો ગુજરાતના તેત્રીસમાંથી કુલ ઓગણીસ જિલ્લા કે જે ચોમાસાની અસર વર્તાતી જોવા મળશે ચોમાસું જોર પકડી રહ્યું છે જે ચોમાસું નિષ્ક્રિય થવાની વાત હતી અથવા તો ચોમાસુંનું અટકાઈ ગયું હતું તે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે અને આગામી ત્રણથી ચાર કલાકમાં જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ હશે પવન પણ ફૂંકાતું જોવા મળશે તો ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે ગાળીયાધારના ગ્રામ્ય વિસ્તારમાં ધૂધમાર વરસાદ થાય છે પાંચ ટોબરા માનવિલાસ મોટી વાવડી સુખપરમાં વરસાદ છે સુરનગર ચોમાલ માનગઢ વેલાવદર વિરડીમાં વરસાદ છે મોરબા નવાગામ દુવારા ખોડવદરી રતનવાવમાં પણ વરસાદી માહોલ છે પરવડી સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચિત્રુંજય નદીમાં નવા નીર આવ્યા છે

ધમાકેદાર મેઘરાજ ની એન્ટ્રી થઈ છે એ ચોક્કસ કહી શકાય કે જે પલટાણા ખાતે આવેલું જે શેત્રુંજી ડેમ છે જે શેત્રુંજી નદી પાણી આવતું છે એમાં પણ નવા નવા નિર્ણય આવક થઈ છે એટલે આ સમગ્ર બાબતને ને અને શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ લાગણી કરવા છે આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારોમાં વરસાદ છે કે જે જોવા મળી રહ્યો છે સૌથી વધારે મહત્વની વાત આ તમામ વિસ્તારોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે